ગ્રાહક જયારે વસ્તુ ની ખરીદી કરતો હોય ત્યારે તેના સંદર્ભમાં ગ્રાહકની સમતુલા સમજાવે છે એટલે બરાબર યાદ રાખજો ગ્રાહક જ્યારે એક વસ્તુ ખરીદતો હોય ત્યારે એની સમતુલા કોણ સમજાવે ઘટતા સીમા તુષ્ટિકો નિયમ સમજાવે પણ જ્યારે ગ્રાહક છે એ એક કરતા વધારે એટલે કે અનેક વસ્તુ ખરીદતો હોય ત્યારે ગ્રાહક કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરશે એની સમજૂતી આપણને

જરૂરિયાતો છે એ એકબીજાની હરીફ પણ છે એકબીજાની અવેજી અને એકબીજાની પૂરક પણ હોય છે એટલે જરૂરિયાતના આ લક્ષણ ને આધારે સમ તારવવામાં આવેલો છે છે આપણને ખબર ઘટતા સીમાન તુષ્ટિગુણ નો નિયમ છે કોને આપેલો હતો ગોસેને આપેલો હતો અને એને ગોસેન ના પહેલા નિયમ તરીકે ઓળખવામાં આવતો હતો જ્યારે સમ સીમાન તુષ્ટિગુણ નો નિયમ કોને આપેલો છે તો કે સમ સીમાન તુષ્ટિગુણ નો નિયમ પણ

એટલે કે અહીંયા ગ્રાહક છે એ વસ્તુની અવેજી કરે છે કઈ બે વસ્તુની અવેજી કરે છે વધુ તુષ્ટિગુણ મળતી અને ઓછા કોઈ પણ બે વસ્તુ ખરીદતો હોય તો એવા સમય એને જે વસ્તુ માંથી ઓછો તુષ્ટિગુણ મળે છે એની અવેજીમાં જે વસ્તુ માંથી વધારે તુષ્ટિગુણ મળતો હોય એની એ વસ્તુની એની અવેજીમાં એ વસ્તુની ખરીદી કરે છે એટલે ઘટ્ટા સીમાન તુષ્ટિગુણ ના નિયમને

ખરીદી કરતો હોય છે અને જ્યારે ગ્રાહક અનેક વસ્તુની ખરીદી કરતો હોય ત્યારે એ મહત્તમ સંતોષ કઈ રીતે મેળવે છે એની પાડે છે એટલે એને મહત્તમ સંતોષના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે સમસિમાન તુષ્ટિ આગળ મેં તમને કહી દીધું એમ સમ સીમાન તુષ્ટિગુણનો નિયમ એચ એચ ગોસેને આપેલો છે એટલે એને ગોસેનના બીજા નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે જોઈએ આપણે એના એના પછીનો પોઈન્ટ છે સમસીમાન તૃસ્તિ ગુણના નિયમનો અર્થ આપણને ખબર છે કે વ્યક્તિની જરૂરિયાત અમર્યાદિત છે પણ જરૂરિયાતના સંદર્ભમાં એની આવક મર્યાદિત છે એટલે આવા સંજોગોમાં તે પોતાની મર્યાદિત આવકની ફાળવણી જુદી જુદી વસ્તુઓ પાછળ કઈ રીતે કરશે જેથી એને મહત્તમ છે નિયમ ના બીજા નિયમ તરીકે પણ ઓળખાય છે એટલે ધ્યાન રાખજો સમ સીમાન તૃષ્ટિગુણના નિયમ ને ઘણા બધા નામથી ઓળખવામાં આવે એને મહત્તમ સંતોષના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે એને અવેજીના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને ગોસેનના બીજા નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ગોસૈનનો પહેલો નિયમ કયો તો કે ઘટા સીમાં તૃષ્ટિ ગુણનો નિયમ છે એ ગોસૈનનો પહેલો નિયમ છે હા વ્યક્તિ મહત્તમ સંતોષ કેવી રીતે મેળવે છે એની સમજૂતી આપતા હા માર્શલે એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે વ્યક્તિ મહત્તમ સંતોષ કેવી રીતે મેળવી શકે એની સમજૂતી આપતા જણાવે છે કે જો કોઈ એક ઉપયોગમાંથી પ્રાપ્ત થતો સીમાંત ગુણ બીજા ઉપયોગમાંથી પ્રાપ્ત થતા સીમાંત ગુણ કરતા વધુ હોય તો બીજા ઉપયોગમાંથી પહેલા ઉપયોગમાં સાધનની ફેર બદલી કરી અને બંને ઉપયોગમાં સીમાન ગુણ સરખો થઈ રહે એમ કરવું જોઈએ આ પ્રકારે સાધનની ફેર બદલી કરવાથી અનેક ઉપયોગમાં આવતી આ પ્રકારે સાધનની ફેર બદલી કરવાથી મહત્તમ સંતોષ મળી રહે આ પ્રકારે આજ રીતે અનેક ઉપયોગમાં આવતી વસ્તુઓની પુનઃ ફાળવણી કરવાથી વ્યક્તિને પણ મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે અને એ રીતે

મોસમ્બી ખરીદતો હોય હવે ગ્રાહક ગુણ ની વાત નથી છે સફરજન માંથી ગ્રાહક ને એમયુ એટલે કે માર્જિનલ યુટિલિટીઝ વધારે મળતી હોય છે અને મોસંબી માંથી સફરજન કરતા માર્જિનલ યુટિલિટી એટલે કે સીમાન તુષ્ટિ ગુણ ઓછો મળતો હોય તો એવા સમયે શું કરવું ખરીદીમાં ક્યાં સુધી વધારો કરવો જોઈએ હવે આપણને ખબર છે ઘટ્ટા સીમાંત તૃષ્ટિગુણ નિયમમાં આપણે સમજી ગયા કે જ્યારે કોઈ વસ્તુનો જથ્થો વધે છે ત્યારે એ વસ્તુમાંથી મળતો સીમાંત તૃષ્ટિગુણ ઘટે છે એટલે કે ગ્રાહક જ્યારે સફરજનની ખરીદી વધારશે ત્યારે સફરજનમાંથી મળતો સીમાંત તુષ્ટી ગુણ ઘટશે એટલે ગ્રાહકે ક્યાં સુધી સફરજનની ખરીદી વધારવી જોઈએ તો કે એમયુ સફરજનનો એમયુ બરાબર મોસંબીનો એમયુ આ બંને સરખા થઈ રહે ત્યાં સુધી ગ્રાહકે ખરીદી કરવી જોઈએ આમ કરવાથી શું થશે તો કે આમ કરવાથી ગ્રાહકને કેવો સંતોષ થશે મહત્તમ સંતોષ થશે ઓકે ક્લિયર આ વસ્તુ આજ વાત છે એ માર્શલે કોના સંદર્ભમાં કીધી આ જ વાત છે એ એ છે સંદર્ભમાં એટલે બસ આ સમસિનો નિયમ છે ને એ આવું કેવા માંગે કે જયારે ગ્રાહક કોઈ બે વસ્તુની ખરીદી કરતો હોય ત્યારે પેલી વસ્તુમાંથી ઓછો ઓછો ગુણ મળતો હોય અને બીજી વસ્તુ માંથી વધારે ગુણ મળતો હોય તો ગ્રાહકે શું કરવું જોઈએ પેલી વસ્તુની ખરીદી ઘટાડી અને બીજી વસ્તુની ખરીદી વધારવી જોઈએ ક્યાં સુધી ખરીદી વધારવી જોઈએ બંને વસ્તુમાંથી મળતો સીમાંત ગુણ સરખો ત્યાં સુધી એની ખરીદી છે એ વધારવી જોઈએ જેમ કે આપણે અહીંયા જોયું કે સફરજન માંથી વધારે સીમાન ગુણ મળે અને મોસંબીમાંથી ઓછો સીમાન ગુણ મળે તો ગ્રાહકે શું કરવું જોઈએ સફરજનની ખરીદી વધારવી જોઈએ ક્યાં સુધી સફરજનની ખરીદી વધારવી જોઈએ પેલા તો સફરજનની ખરીદી વધારશે એટલે શું થશે સફરજનમાંથી મળતો સીમાંત તુષ્ટિ ગુણ ઘટશે એટલે ક્યાં સુધી સફરજનની ખરીદી વધારવી જોઈએ તો કે સફરજનનો સીમાંત તુષ્ટિ ગુણ અને મોસંબીનો સીમાંત તુષ્ટિ ગુણ બંને સરખા થઈ રહે ત્યાં સુધી એને ખરીદી છે એ વધારવી જોઈએ સારું આગળ આપણે જોઈએ ધારણાઓ છે સમ સીમાન તુષ્ટિગુણ નો નિયમ આપણને શું કે એ તમને સમજાઈ ગયેલું હોવું જોઈએ અહીંયા સમસિમાન તુષ્ટિગુણના નિયમની વ્યાખ્યા છે તમારે વસ્તુ એ જ યાદ રાખવાની છે કે જયારે ગ્રાહક બે વસ્તુની ખરીદી

ઓકે સમાન સીમાંત પુષ્ટિ ગુણનો નિયમ છે એ વ્યવહારમાં કામ કરી શકે એટલા માટે થઈ અને અહીંયા કેટલીક ધારણાઓ કરવામાં આવેલી છે એ ધારણાઓ પ્રમાણેની પરિસ્થિતિ હશે તો જ સીમાંત પુષ્ટિ નિયમ છે એ વ્યવહારમાં સાચો પડશે જો ધારણા પ્રમાણેની પરિસ્થિતિ ન હોય તો સીમાંત પુષ્ટિ નિયમ છે એ વ્યવહારમાં સાચો પડશે નહીં ઓકે એ વસ્તુ છે એ આપણે

જો ગ્રાહક વસ્તુની ખરીદી કરી અને મહત્તમ સંતોષ મેળવવા પ્રયત્ન કરતો હોય તો એ ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે એમ કહી શકાય જો ગ્રાહક વસ્તુની ખરીદી કરી અને મહત્તમ સંતોષ મેળવવા પ્રયત્ન ન કરતો હોય બુદ્ધિપૂર્વક વર્તતો નથી એમ કહી શકાય એટલે ગ્રાહક પેલી ધારણા આપણે કરીએ છીએ ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે એટલે કે વસ્તુની ખરીદી કરી અને એમાંથી મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે બીજી ધારણા છે ગ્રાહક એક કરતા વધારે વસ્તુની ખરીદી કરે છે ત્રીજી ધારણા છે દરેક વસ્તુ માંથી મળતો તુષ્ટિગુણ દરેક વસ્તુ માંથી મળતા ગુણ ની બાબતમાં ગ્રાહક સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એટલે કે દાખલા તરીકે ગ્રાહક છે એ ત્રણ વસ્તુ ખરીદતો હોય ગ્રાહક દાખલા તરીકે ત્રણ વસ્તુ ખરીદતો તુષ્ટિગુણ મળે છે એનું શું ધરાવે છે એની જાણકારી ધરાવે છે એનું જ્ઞાન ધરાવે છે દરેક વસ્તુ માંથી મળતા ગુણ ની બાબતમાં ગ્રાહક સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એ ત્રીજી ધારણા છે ધારણા છે ગ્રાહકનું વસ્તુની પસંદગીનું ધોરણ આપેલું છે ગ્રાહકનું વસ્તુની પસંદગીનું ધોરણ આપેલું છે અને એમાં ફેરફાર થતો નથી દાખલા તરીકે ગ્રાહક ની વસ્તીનું ગ્રાહકની વસ્તીનું પસંદગીનું ધોરણ એટલે શું તો કે દાખલા તરીકે ગ્રાહક છે એ બી અને સી વસ્તુ ખરીદે છે તો આને શું કહેવાય વસ્તુ ગ્રાહક સામે એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ એટલી વસ્તુ ગ્રાહક સામે છે પણ ગ્રાહક એ બધી જ વસ્તુમાંથી એ બી સી વસ્તુ ખરીદે છે અથવા તો એને પસંદ કરે છે તો આને શું કહેવાય એ બી સી વસ્તુને ગ્રાહકની પસંદગીનું ધોરણ કહેવાય એટલે આ રીતે ગ્રાહકની જે પસંદગીનું ધોરણ આપેલું છે એ જ વસ્તુની ગ્રાહક ખરીદી કરે છે એમાં કોઈ ફેરફાર થતો નથી ઓકે એના પછી છે ખરીદવામાં આવતી વસ્તુઓ વિભાજ્ય છે વિભાજન ખરીદવામાં આવતી વસ્તુના નાના 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 ભાગ પાડી શકાય છે એ વસ્તુને ભાગની અંદર જોઈએ એટલા પ્રમાણમાં વિભાજન કરી શકાય છે આ ધારણા આપણે આગળ પણ જોઈ ગયા ઘટ્ટા સીમા ગુણના નિયમની અંદર ઓકે ગ્રાહકની આવક મર્યાદિત છે અહીંયા ગ્રાહક ની આવક કેવી છે આપેલી છે અને મર્યાદિત છે એમાં ફેરફાર થતો નથી ઓકે વસ્તુની કિંમત કેવી રહે છે સ્થિર રહે છે એમાં વસ્તુની ની કિંમત માં પણ કોઈ ફેરફાર થતો દાખલા તરીકે એ કિંમત 5 રૂપિયા હોય બી ની કિંમત 3 રૂપિયા હોય અને સી ની કિંમત 2 રૂપિયા હોય આ વસ્તુની કિંમત સ્થિર રહે છે કોઈ ફેરફાર થતો દાખલા તરીકે ગ્રાહકની આવક છે એ પચાસ રૂપિયા હોય તો અહીંયા ગ્રાહકની આવક પચાસ રૂપિયા મર્યાદિત છે અને અને એ પણ સ્થિર રહે છે છે એમાં કોઈ ફેરફાર થતો નથી સાથે સાથે ધારણા કરેલી નાણાનો સીમાંત તુષ્ટિ ગુણ સ્થિર રહે છે એટલે કે નાણાનો જથ્થો વધવા છતાં નાણાં માંથી મળતો સીમાંત તુષ્ટિ ગુણ ઘટતો નથી શા માટે નથી ઘટતો જુદી જુદી ધારણાઓ છે આ પાલન થાય તો જ વ્યવહારમાં આ નિયમ છે એ સાચો પડે છે નહીંતર આ નિયમ છે એ સાચો પડતો નથી

ની સમજૂતી આપણે સેના મદદ થી જોવાની છે સમ સીમાં તૃષ્ટિ ગુણના નિયમ ની મદદ થી જોવાની આ સ્થિતિમાં જ્યારે ગ્રાહકની આવક મર્યાદિત હોય ગ્રાહકે એક કરતા વધારે વસ્તુ ખરીદવાની હોય ત્યારે ગ્રાહક કઈ રીતે ખરીદી કરશે તો એને મહત્તમ સીમાંત તૃષ્ટિ ગુણ મળશે તો કે આ સ્થિતિમાં ગ્રાહક જુદી જુદી વસ્તુ ની ખરીદી એટલા પ્રમાણમાં કરશે ધ્યાન રાખજો સમ સીમાન તુષ્ટિ ગુણ ના નિયમ નો સાર છે જ્યારે ગ્રાહક ની આવક મર્યાદિત હોય અને એક કરતા વધુ વસ્તુની ખરીદી કરવાની હોય ત્યારે ગ્રાહક જુદી જુદી વસ્તુની ખરીદી એટલા પ્રમાણમાં કરશે કે જેથી દરેક વસ્તુ માંથી મળતો સીમાંત ગુણ બરાબર યાદ રાખજો દરેક વસ્તુ માંથી મળતો સીમાંત ગુણ અને દરેક વસ્તુ માટે ખર્ચવામાં આવતા નાણા સીમાંત તૃષ્ટિ ગુણ કેવા થઇ રહે એક સરખા થઈ રહે જો આ સમ સીમાંત તૃષ્ટિ ગુણ નો નિયમ છે ને એનો આખા નિયમનો સાર છે આ જ્યારે ગ્રાહકની આવક મર્યાદિત હોય અને ગ્રાહક ને એક કરતા વધુ વસ્તુ ખરીદવાની હોય ત્યારે ગ્રાહક કેવી રીતે ખરીદી કરશે કે જેથી એને મહત્તમ સંતોષ મેળ પ્રાપ્ત થશે અને ગ્રાહક સમતુલા મેળવશે તો કે એવી સ્થિતિમાં ગ્રાહક જુદી જુદી સીમાં અને દરેક વસ્તુ પાછળ ખર્ચવામાં આવતા નાણાનો સીમાંત ગુણ કેવો થઈ રહે એક જ સરખો થઈ રહે એટલે કે તુષ્ટિ નો એટલે કિંમત જોઈએ આપણે આપણે પણ જોવાનું થશે કહીએ તો બીજી રીતે કહીએ તો દરેક વસ્તુનો સીમાંત ગુણ અને દરેક વસ્તુની કિંમતનો ગુણોત્તર કેવો થઈ રહેવો જોઈએ સરખો થઈ રહેવો જોઈએ એટલા પ્રમાણમાં જુદી જુદી વસ્તુની ખરીદી કરવાથી ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થશે અને ત્યારે ગ્રાહક છે એ પ્રાપ્ત એટલે તમારે માટે આ બે પોઈન્ટ છે એ મહત્વના છે એ સમ તૃષ્ટિ ગુણના નિયમનો સાર છે એકવાર ફરીથી ગ્રાહકની આવક મર્યાદિત હોય ગ્રાહક એક કરતાં વધારે વસ્તુની ખરીદી કરતો હોય ત્યારે ગ્રાહક જુદી જુદી વસ્તુની ખરીદી એટલા પ્રમાણમાં કરશે કે જેથી દરેક વસ્તુમાંથી મળતો ગુણ અને દરેક વસ્તુ પાછળ ખર્ચવામાં આવતો નાણાં ગુણ અથવા તો નાણાંનો બિન સીમાંત તુષ્ટિ ગુણ બંને કેવા થઈ રહી એક સરખા થઈ રહી અથવા તો બીજી રીતે કહીએ તો દરેક વસ્તુના સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર બંને સમાન થઈ રહી એટલા પ્રમાણમાં જુદી જુદી વસ્તુની ખરીદી કરવાથી ગ્રાહકને કેવો સંતોષ મળશે મહત્તમ સંતોષ મળશે અને ગ્રાહક છે છે એ એ સંતુલા પ્રાપ્ત કરશે હવે વાત આપણે સૂત્ર દ્વારા સમજવાની છે ધારો કે ગ્રાહક ધારો કે ગ્રાહક છે બે વસ્તુ આગળ જોઈ ગયા ધારો કે ગ્રાહક છે એ બે વસ્તુની ખરીદી કરે એક એ વસ્તુ અને બી વસ્તુ એવી બે વસ્તુ ગ્રાહક છે એ ખરીદી કરે પણ ધારો કે એ વસ્તુનો નો સીમાંત પુષ્ટિ ગુણ નો ગુણોત્તર બી વસ્તુ ના સીમાંત પુષ્ટિ ગુણોત્તર કરતા વધુ હોય તો જ્યાં સુધી કિંમત તો શું કરશે ગ્રાહક ધારો કે ઓકે અહીંયા છે થોડુંક આડાવડું થયેલું છે સૂત્ર અહીંયા હતું પણ સ્લાઇડ ને કારણે આડાવડું છે ધારો કે ઓકે હું તમને એ બાબત છે એ લખીને બતાવું કે ધારો કે એ વસ્તુનો સીમા સીમાં ગુણ એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ ગુણ છેદમાં કિંમત આને શું કહેવાય સીમાં ગુણ અને કિંમતનો ગુણોત્તર કહેવાય એટલે કે ધારો કે અહીંયા એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર અને એની કિંમતના ગુણોત્તર કરતા વધુ હશે તો ગ્રાહક શું કરશે અહીંયા તો ગ્રાહક અહીંયા એ વસ્તુની વધારે ખરીદી કરશે ક્યાં સુધી વધારે ખરીદી કરશે તો કે ફરી પાછો આ રીતે નહીં થઈ જાય ફરી પાછો આ રીતે નહીં થાય કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર બરાબર બી સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર આ રીતે બંને બરાબર નહીં થાય નહીં થાય ત્યાં સુધી ગ્રાહક શું કરશે એ વસ્તુની ખરીદી વધારશે એટલે આ રીતે ઓકે એટલે આ વાત આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જે વસ્તુનો કિંમત સીમાં તુષ્ટિ ગુણો ને કિંમત ગુણોત્તર વધુ હોય એ વસ્તુની ખરીદી વધારવામાં આવે છે કોની સરખામણીમાં જે વસ્તુની સીમા તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર હોય એની સરખામણીમાં ત્યાં સુધી એ બાબત છે એ વધારવામાં આવશે એકવાર ફરીથી કહી દઉં સાપ કરીને કારણ કે અહીંયા છે દેખાતું નથી પરિસ્થિતિ આ પ્રમાણે હોય પહેલી પરિસ્થિતિ આ પ્રમાણે હોય કે એ વસ્તુનો સીમાં તુષ્ટિ ગુણ

પણ પરિસ્થિતિ એ પ્રમાણેની છે કે ગ્રાહક એ વસ્તુનો સીમાંત ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બી વસ્તુની ગુણ અને એના કિંમતના ગુણોત્તર કરતા વધારે છે તો આવા સમયે ગ્રાહક શું કરશે તો કે આવા સમયે ગ્રાહક એ વસ્તુની ખરીદી વધારશે ક્યાં સુધી એ વસ્તુની ખરીદી વધારશે તો કે જ્યાં સુધી એ વસ્તુનો સીમાંત ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર બી વસ્તુનો સીમાંત તૃષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર આ બંને કે સરખા નહીં થઈ રહે ત્યાં સુધી ગ્રાહક છે આ એ વસ્તુની ખરીદી છે એ વધારે છે આ બંને વસ્તુના સીમાંત તૃષ્ટિ ગુણ અને કિંમત નો ગુણોત્તર બંને સરખા થઈ રહેશે ત્યારે ગ્રાહક છે એને કેવો સંતોષ મળશે ત્યારે ગ્રાહકને આમ કરવાથી આવી પરિસ્થિતિમાં એ વસ્તુની ખરીદી વધારવાથી ગ્રાહકને શું થાય છે એના એના શું થશે 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 વધારો અને આ પરિસ્થિતિ ઉત્પન્ન ત્યારે આના બરાબર કેવો સંતોષ હશે ગ્રાહકને આના બરાબર મહત્તમ સંતોષ હશે એટલે ગ્રાહકને મહત્તમ સંતોષ મળશે આવી પરિસ્થિતિમાં એટલે ગ્રાહક શું પ્રાપ્ત કરશે ગ્રાહક સંતુલા પ્રાપ્ત કરશે ઓકે એટલે આ વસ્તુ સમ સીમાન તુષ્ટિગુણ ના નિયમની ગાણિતિક સમજૂતી એના પછી નો ઓકે એ જ બાબત છે એ અહીંયા દર્શાવેલી છે આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે છેવટે જ્યાં એ વસ્તુનો સીમા તુષ્ટિ ગુણ અને કિંમત નો ગુણોત્તર અને બી વસ્તુના ગુણ અને કિંમત નો ગુણોત્તર બરાબર થઈ રહે છે ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે સૂત્રના રૂપમાં કહીએ તો ક્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે અહીંયા એ વસ્તુનો સીમાંતૃષ્ટિ ગુણ અને કિંમત નો ગુણોત્તર અને બી વસ્તુનો બરાબર બી વસ્તુનો સીમાંતૃષ્ટિ ગુણ અને એની કિંમત નો ગુણોત્તર સરખા થઈ રહે ત્યાં સુધી કદાચ ધારો કે ગ્રાહક છે એ ત્રણ વસ્તુ ખરીદતો હોય એ બી અને સી એમ ગ્રાહક ત્રણ વસ્તુ ખરીદતો હોય તો ક્યાં સમતુલા પ્રાપ્ત કરશે તો કે એ વસ્તુનો સીમાંત તૃષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર બી વસ્તુનો સીમાંત તૃષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર સી વસ્તુની સી વસ્તુનો સીમાંત તૃષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર ત્રણે સરખા થઈ રહે છે ત્યારે ગ્રાહક સમ સીમાં ગુણના નિયમ મુજબ ત્યારે ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરશે હવે ધારો કે આવી પરિસ્થિતિમાં કદાચ અહીંયા એમ થઈ ગયું કે એ એની નો ગુણોત્તર બરાબર બી વસ્તુનો સીમાં ગુણ એની કિંમત નો ગુણોત્તર ગ્રેટ લેસેન આ પ્રમાણે થઈ જાય લેસદેન સી વસ્તુની કિંમત અને સી વસ્તુનો સીમાં ગુણ એની કિંમત એ રીતે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો શું થાય તો એવા સમયે કિંમત નો ગુણોત્તર સરખા નહીં થાય ત્યાં સુધી ગ્રાહક છે એ સી વસ્તુની ખરીદી છે એ વધારશે ઓકે એટલે બે વસ્તુ હોય કે ત્રણ વસ્તુ આપણે આ રીતે સૂત્ર છે એ યાદ રાખવાનું છે સારું આગળ જોઈએ આપણે ઓકે નિયમની અનુસૂચિ દ્વારા સમજૂતી અથવા તો અનેકવિધ વસ્તુ મોડેલની અનુસૂચિ દ્વારા સમજૂતી એટલે અનેકવિધ વસ્તુનું મોડેલ ની અનુસૂચિ દ્વારા સમજૂતી બે રીતે પ્રશ્ન પૂછી શકાય અનેક વિધ વસ્તુ મોડેલ સમજાવો સમજાવો નિયમ વસ્તુ મોડેલ એટલે ગ્રાહક જ્યારે એક સમતુલાનું વધારે વસ્તુની ખરીદી કરતો હોય ત્યારે ગ્રાહક કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે અને એની સમજૂતી છે એ કોણ આપે છે આપણને સમ પુષ્ટિ ગુણનો નિયમ આપે છે એટલે અનેકવિધ વસ્તુ મોડેલ દ્વારા ગ્રાહકની સમતુલા કહીએ કે સમસિમાન પુષ્ટિ ગુણનો નિયમ કહીએ

ત્રીજી કોલમ છે એ બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ દર્શાવે છે અને ચોથી કોલમ છે એ સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ છે એ દર્શાવે છે આપણે જોઈ શકીએ કે અહીંયા ગ્રાહક કેટલી વસ્તુની ખરીદી કરે છે અહીંયા ગ્રાહક છે એ ત્રણ વસ્તુની ખરીદી કરે છે એવું અહીંયા ધારી લેવામાં આવેલું છે એટલે જોઈએ આપણે એની અનેકવિધ વસ્તુ મોડેલ છે એની અંદર કેટલીક આપણે પેલા ધારણા પણ કરવી પડે એમાંની પેલી ધારણા કરવી પડે કે ગ્રાહક ત્રણ વસ્તુની કિંમતની આવક કેટલી છે આ બધી બાબતો છે એની આપણે ધારણા કરવી પડે અને એ ધારણા ને આધારે આપણે મોડેલ છે એ સમજાવી શકીએ હવે અહીંયા અહીંયા ધારણા આપણે કરીએ તો અહિયાં એક ગ્રાહકની છે અહીંયા એક પ્રકારની ધારણા કરેલી છે પણ એ ધારણા અહીંયા દર્શાવેલી નથી પણ પેલી ધારણા એવી કરેલી છે કે ગ્રાહકની આવક અહિયાં કેટલી ધારેલી છે તો કે અહીંયા ગ્રાહક ની આવક છે એ અડતાલીસ રૂપિયા ધારેલી છે એટલે ગ્રાહક ની આવક કેટલી છે તો કે ગ્રાહકની આવક અડતાલીસ રૂપિયા છે બીજી ધારણા કરેલી છે અ ગ્રાહક કેટલી વસ્તુ ખરીદે છે તો કે ગ્રાહક ત્રણ વસ્તુ ખરીદે છે એ બી અને સી એમ ગ્રાહક ત્રણ વસ્તુ એટલે કે ગ્રાહક એક કરતા વધારે બે કરતા વધારે અનેક વિધ વસ્તુ છે એ ખરીદે છે એ બીજી ધારણા કરેલી છે અને આ બધી વસ્તુઓ છે કેવી છે વસ્તુઓ છે એ વિભાજ્ય છે હવે ત્રણેય વસ્તુની કિંમત કેવી છે તો કે ત્રણેય વસ્તુ એટલે કે એ બી અને સિ વસ્તુની એકમ દીઠ કિંમત અનુક્રમે એ બી સિ વસ્તુની એકમ દીઠ કિંમત કેવી છે કિંમત અનુક્રમે અ અનુક્રમે કેટલી છે તો કે ચાર છ અને દસ રૂપિયા છે ચાર છ અને દસ રૂપિયા છે એટલે કે A ની કિંમત 4 B ની કિંમત 6 અને ચોક્કસ પ્રકારનું પસંદગીનું ધોરણ ધોરણમાંથી શું ખરીદે છે એ પસંદગીના ધોરણમાંથી ધોરણ માંથી એ બી અને સી વસ્તુ છે એની ખરીદી છે એ ખરીદી કરે છે

ગ્રાહક ગ્રાહકની આવક અડતાલીસ રૂપિયા છે ગ્રાહક વસ્તુની વસ્તુની ખરીદી કરે છે કિંમત છ રૂપિયા છે વસ્તુની કિંમત રૂપિયા છે અને ખાસ તો તમારે બે વસ્તુ યાદ રાખવાની ત્રણ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે ગ્રાહકની આવક અડતાલીસ રૂપિયા એ ત્રણ વસ્તુની ગ્રાહક ખરીદી કરે છે એની કિંમત ચાર બી ની કિંમત છ અને સી ની કિંમત દસ રૂપિયા છે કારણ કે આ ધારણા આપણે આના પછીનો કોઠો આવશે એમાં આ ધારણાનો ઉપયોગ કરવાનો થશે અને ધારણાનો ઉપયોગ કરી અને આપણે કોઠો છે એ એ સમજવાનો થશે ઓકે છે આપણે જોઈ લઈએ તો આ પેલો કોઠો જોઈએ આપણે તો અહીંયા સીમાં તુષ્ટિ ગુણના નિયમનો આપણે આંકડા છે એનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી આપણે તારણ ઉપર જવાનું છે એટલે સીમાન પુષ્ટિ ગુણના આંકડાઓનો તુલનાત્મક અભ્યાસ કરતા જણાય છે કે ગ્રાહક સી વસ્તુ કરતા બી વસ્તુને અને બી વસ્તુ કરતા એ વસ્તુને વધુ પસંદ કરે છે જો અહીંયા તમે જોઈ શકો અહીંયા આંકડાનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે એ વસ્તુના દરેક વસ્તુના પહેલા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ મળે તો કે એ વસ્તુમાંથી અડસાઈ બી વસ્તુમાંથી ચોપન અને સી વસ્તુમાંથી ત્રીસ પુષ્ટિ ગુણ મળે આનો અર્થ આ રીતે આ રીતે ગ્રાહકને સી વસ્તુ કરતા બી વસ્તુમાંથી વધારે પુષ્ટિ ગુણ મળે અને ગ્રાહકને બી વસ્તુ કરતા એ વસ્તુમાંથી વધારે પુષ્ટિ ગુણ મળે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ગ્રાહક સી વસ્તુ કરતા ગ્રાહક સી વસ્તુ કરતા બી વસ્તુને વધારે પસંદ કરે અને ગ્રાહક બી વસ્તુ કરતા કારણ કે તેને સી કરતા એના દરેક વધારે એકમ ગુણ પ્રાપ્ત થાય છે અથવા તો વધારે પ્રમાણમાં સીમાંત તુષ્ટિ ગુણ મળે છે હવે આપણે એ હકીકત તપાસીએ કે મહત્તમ સંતોષ નો હેતુ ધરાવતો ગ્રાહક પોતાની અડતાલીસ રૂપિયાની આવક દ્વારા જુદી જુદી કિંમત વાળી પ્રમાણમાં ખરીદી કરશે બીજી રીતે કહીએ તો અને ના કેટલા એકમોની ખરીદી કરશે ત્યારે સમતુલા પ્રાપ્ત કરશે ઓકે આપણી સામે બીજો હવે એક કોઠો છે પણ એ કોઠો સમજતા પેલા પેલો કોઠો સમજી લેવો જરૂરી છે અહીંયા આ કોઠાની અંદર આપણે શું કરવાનું છે ત્રણેય વસ્તુનો તુલનાત્મક અભ્યાસ સમસીમાન તુષ્ટિ ગુણના નિયમના આંકડા છે એનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે અને તુલનાત્મક અભ્યાસ ઉપરથી આપણને આવી ખાતરી મળે આ પ્રકારે આપણે કરી શકીએ કહી શકીએ કે બી સી લેસ ધેન બી અને બી લેસ ધેન એ અથવા તો એ બી લેસ ધેન સોરી એ સી બી લેસ ધેન એ એવું આપણે કહી શકીએ તો એનો અર્થ એવો થાય કે ગ્રાહકને સી કરતા

આના પછીનો કોઠો છે એના દ્વારા મેળવવાની છે